લાસ્ટ ટાઈમ રજૂઆત કરવા ગયા હતા એનો કોઈ હજુ પ્રત્યુત્તર મળ્યો નથી એટલે અમે ફરીથી રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. શું લાગે છે ફરીથી તમને રસ્તા પર ઢસેડવામાં આવશે? જે થશે અમે જોઈ જશે કેમ કે અમને કાઈ બી પણ બેન અમને મળવા જ નથી દેતા. એ પહેલા જ અમને ઢસેડીને પૂરી દેવામાં આવે છે. થાકી ગયા છે આજે દર વખતે આવીને અમારે આજ રીતે મુદ્દો મૂકવાનો. કાયમી ભરતી કરો, કાયમી ભરતી કરો. સરકાર હર મુદ્દે પર વાત સંમત કરને કે લિયે તૈયાર હૈ લેકિન હમે સમજ મે નહીં આતા કે શિક્ષણ કે મુદ્દે પર સરકાર હમસે વાત સંમત ક્યું નહીં કર રહી હૈ. યા તો સબકો અનપઢ બનાના ચાહતે હૈ યા તો ફિર સબકો ગુલામ બનાના ચાહતે હૈ. અને દર વખતે રજૂઆત કરવા જઈએ છે તો દર વખતે પોલીસ ને આગળ કરી અને અમને ડિટેન કરી દેવામાં આવે છે, પોલીસ સ્ટેશન માં પૂરી દેવામાં આવે છે. મેં રાજસ્થાન મે રેટ કા પેપર દિયા થા, વહાં કી સરકાર ને પિછલે 3 સાલો મે 45,000 કાયમી શિક્ષકો કી ભરતી કી હૈ ઓર વહાં પર ખાલી એક હી બાર પેપર ફૂટા હુઆ લેકિન સભી કો પકડા ગયા. લેકિન યહાં પર ગુજરાત મે 24 પેપર ફૂટને કે બાદ ભી આજ તક સરકાર ને કુછ કાર્યવાહી નહીં કી હૈ. સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી અને કંઈક ની ને કંઈક શિક્ષણ સહી ખોગલું કરી રહી છે. સરકારને ખાલી રાખી દીધું છે. ગુજરાત સરકારે બિહાર જેવું બિહાર 50 રાજ્ય આગળ આવી ગયું છે. ગુજરાત શિક્ષણની દ્રષ્ટિએ સૌથી છેલ્લા નંબરે આવી ગયું. બેન આજે અમને નહીં મળવા દે તો અમે લોકો અહીંયા અનજળ બધું ત્યાગ કરીને અમે અહીં નહીં બેસવાના છે. કોઈ પણ હાલતે અમે સચિવને મળવાના છે. અમારી સચિવ સાથે મુલાકાત તેમણે કરાવતા સામાન્ય અમને નિવેદન કરી દેવામાં આવ્યું છે. અમારી માંગ અમારે જોઈએ ફરીથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર પહોંચી રહ્યા છે શિક્ષણ સચિવ સાથે વાત કરવા માટે. અને શિક્ષણ સચિવ ને હવે શું રજૂઆત કરવી છે જાણવું છે? ફરીથી શિક્ષણ સચિવ ને રજૂઆત કરવા જઈ રહ્યા છો? હા, ફરીથી શિક્ષણ સચિવને અમે લાસ્ટ ટાઈમ રજૂઆત કરવા ગયા હતા એનો કોઈ હજુ પ્રત્યુત્તર મળ્યો નથી એટલે અમે ફરીથી રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. શું લાગે છે ફરીથી તમને રસ્તા પર ઢસેડવામાં આવશે? જે થશે અમે જોઈ જશે કેમ કે અમને કાયમી ભરતી જોઈએ છે. અમારો એક જ ઉદ્દેશ્ય છે કે કાયમી ભરતી આજે 32,000 ની જગ્યાઓ છે છતાં કાયમી ભરતી નથી આપતા. અમારે કાયમી ભરતી જોઈએ છે, અમારે બીજું કશું જ જોઈતું નથી. અચ્છા, તેજસ ને તો આપણે અનેક વાર મળ્યા પણ છીએ, વાત પણ કરી છે, બધી જ એમની વેદના પણ સાંભળી છે. કાયમી શિક્ષકોની ભરતી શું લાગે છે, હવે ભરતી થશે ખરી? કરવી જ પડશે બેન, કેમ કે અત્યારે જે ચૂંટણીનો માહોલ છે એની અંદર કોઈ પણ રીતે આજે અમે ઉમેદવારોની વાત કરીએ તો અમે 80,000 કરતા પણ વધારે ઉમેદવારો મેન્યુઅલ બધામાં જોવા જઈએ તો પાસ છે અને કુલ કેન્ડિડેટ ગણીએ તો 1,00,000 જેવા સંખ્યાઓ છે. તો જો અમારી કાયમી ભરતી નહીં કરવામાં આવે તો અમે 1,00,000 કેન્ડિડેટ અને અમે દરેક 100-100 વ્યક્તિને સમજાવીશું. તો આજે આ રીતે ચૂંટણીની અંદર પણ અસર થઈ શકે છે. સરકારશ્રીને અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે છેલ્લા 6 મહિનાથી અમે જો આ રીતે તમારા આંગણે આવી અને દર વખતે રજૂઆત કરવા જઈએ છીએ તો દર વખતે પોલીસને આગળ કરી અને અમને ડિટેન કરી દેવામાં આવે છે, પોલીસ સ્ટેશનમાં પૂરી દેવામાં આવે છે. આજ રીતે અમે જે 6 વર્ષની મહેનત કરી છે તો આ માટે અમે કરેલી છે. તો સરકારશ્રીને બી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અમારા 5 ઉમેદવારો સાથે બેસો અને કોઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન શક્ય છે, એક વખત તમે મુલાકાત કરો. પણ બેન અમને મળવા જ નથી દેતા, એ પહેલાં જ અમને ઢસેડીને પૂરી દેવામાં આવે છે. થાકી ગયા છે આજે દર વખતે આવીને અમારે આજ રીતે મુદ્દો મૂકવાનો, કાયમી ભરતી કરો, કાયમી ભરતી કરો. સરકારશ્રી કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી. જઈએ તો ક્યાં જઈએ, કોની પાસે રજૂઆત કરીએ? થાકી ગયા છે બેન આ લડત લડીને. એટલે આ દેખાય પણ છે કે તમે જ્યારે પહેલી વાર આવો ત્યારે વધારે વિદ્યાર્થીઓ હોય, પછી ધીરે ધીરે જે રીતનું વર્તન કરવામાં આવે એમ વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી થઈ જાય તો વિદ્યાર્થીઓનું પણ મનોબળ તૂટી ગયું છે. હવે વિદ્યાર્થીઓ મક્કમ જ છે પણ ક્યાંક ની ને ક્યાંક ઉમેદવારોને ડર હોય છે. હું તો ઉમેદવારો જે મીડિયા મારફતે જોઈ છે એને ઓપન ચેલેન્જ કરું છું કે તમે જો સાચા હોય તો તમારે ડરવાની જરૂર નથી. તમે ક્યાં કોઈ દારૂબંધી કરો છો, ક્યાં તમે કોઈ ખરાબ કરો છો? તમે તો 6 વર્ષની મહેનત કરેલી છે, પ્રિલિમ મેન્સ જેવી એક્ઝામ પાસ કરેલી છે અને તમને તમારો હક લેવાનો છે. અમે અમારા હકનો રોટલો લઈએ છીએ, અમારે કોઈની થાળીમાંથી છીનવવાનો નથી. અને સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી અને કંઈક ની ને કંઈક શિક્ષણ સહી ખોગલું કરી રહી છે. તમે શિક્ષણ સચિવને મળવા માટે ફરીથી આજે જાઓ છો, તમને લાગે છે આજે મળવા દેશો તમને? બેન આજે અમને નહીં મળવા દે તો અમે લોકો અહીંયા અનજળ બધું ત્યાગ કરીને અમે અહીં નહીં બેસવાના છે. કોઈ પણ હાલતે અમે સચિવને મળવાના છે. અહીંયા પણ બેસવા દેશો? બેસવા જ દેશે કેમ, અમે ગુજરાતના નાગરિક છે, અમે ભારતના નાગરિક છે. બંધારણ તરીકે જોવા જઈએ તો અમને હક છે. અમારે તમારા ઘરની અંદર કંઈ પણ મુસીબત હોય તો તમે ઘરના વડીલને મળવા જાવ છો. આજે જે એક જ્ઞાન સહાયક નામની પોલિસી છે એ શિક્ષણ સચિવ લાવેલા છે તો એની પાસે જ અમે જશું. કેમ કે શિક્ષણ મંત્રી પાસે જાય તો એવું કહે છે કે નોકરી લેવી તો લો નહીં તો ઘરે બેસા રહ્યો. મુખ્યમંત્રી પાસે જાય તો એવું કહેવામાં આવે છે કે મને તો ખબર જ નથી કે કેમ ભરતી કરતા નથી. તો છેલ્લે વૈદા ગઈડા એક જ છે શિક્ષણ સચિવ છો. શિક્ષણ સચિવ પાસે આજે અમે રજૂઆત કરવા માટે ફરીથી અમે જઈએ છીએ. 9-11 પણ અમને ડિટેન કરેલા હતા ત્યારે અમને મારામારી પણ થયેલી હતી, પોલીસ સાથે ઘર્ષણ પણ થયેલું હતું. આજે અમારી એક જ માંગ છે
પોલીસ સ્ટાફને પણ અમે બે હાથ જોડીને વિનંતી કરવા માંગીએ છીએ કે અમે ખોટા હોય તો અમારી સાથે તમે ગેરવર્તન કરો, અમે સાચા છે સચિવને અમે રજૂઆત કરવા જઈએ છીએ, તો શા માટે તમે રોકી શકો? દિલીપસિંહ પણ છેલ્લા કેટલાય સમયથી આ લડતમાં સાથે જ હોય છે અને આ બધા જ વિદ્યાર્થીઓના ચહેરા હવે તમને પણ યાદ રહી ગયા હશે. પહેલા દિલીપસિંહ એ સમજવું છે કે આટલા સમયથી લડી રહ્યા છો, વાત સંવાદ કેમ નથી થતો? સરકાર હર મુદ્દે પર વાત સંવાદ કરવા તૈયાર હૈ, લેકિન હમે સમજ મે નહીં આતા કે શિક્ષણ કે મુદ્દે પર સરકાર હમસે વાત સંવાદ ક્યું નહીં કર રહી હૈ. या तो सबको अनपढ़ बनाना चाहते हैं या तो फिर सबको गुलाम बनाना चाहते हैं, क्योंकि हमने 6 वर्षों से तैयारी जो की थी कायमी भर्ती के लिए की थी, ना 11 महीने के करार के लिए. हम बार बार 4 महीने से सरकार से एक ही रजूआत कर रहे हैं कि जो ज्ञान सहायक योजना आपने सफल तो कर दी, लोगों नौकरी मिलेगी, हमको कुछ से कोई वादा नहीं है, लेकिन कायमी शिक्षक की भर्ती कब होगी? हम बार बार सरकार से एक ही अपील करते हैं, कायमी शिक्षक की भर्ती कब होगी, कितने पोस्ट पर होगी, कितने महीनों में होगी, आप हमको बताइए. तो हम आज फिर से विद्या समीक्षा केंद्र विधानसभा के पास में आए हुए हैं. हम शिक्षण मंत्री और मुख्यमंत्री से मिलना चाहते हैं, अपनी रजूआत करना चाहते हैं कि आप કાયમી શિક્ષક કી ભરતી કબ કરેંગે હમકો બતા દીજીએ. અચ્છા, રાજસ્થાન માં જ્યારે જાય પીએમ કે પછી ગૃહમંત્રી ત્યારે એવું કહે કે વિદ્યાર્થીઓની ત્યાં હાલત ખરાબ છે, પેપર લીક પર વાત કરે તો ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતના ઉમેદવારો કેમ એ લોકોને નથી દેખાતા? મેમ એસા કુછ ભી નહીં હૈ, મેં રાજસ્થાન મેં રેટ કા પેપર દિયા થા, વહાં કી સરકાર ને પિછલે 3 સાલોં મેં 45,000 કાયમી શિક્ષકો કી ભરતી કી હૈ ઓર વહાં પર ખાલી એક હી બાર પેપર ફૂટા હુઆ લેકિન સભી કો પકડા ગયા, લેકિન યહાં પર ગુજરાત મેં 24 પેપર ફૂટને કે બાદ ભી આજ તક સરકાર ને કુછ કાર્રવાઈ નહીં કી હૈ. બિહાર જો પહેલે શિક્ષિત રાજ્ય અનપઢ રાજ્ય કે રૂપ મેં જાના જાતા વહાં કી સરકાર ને 1,20,000 કાયમી શિક્ષકો કી ભરતી કરકે સભી કો નોકરી દી હૈ, લેકિન ગુજરાત કી સરકાર શિક્ષકો કો અનપઢ રખના ચાહતી હૈ. આપણે એ દ્રશ્યો પણ જોયા છે કે કઈ રીતના એ લોકોને લઈ જવામાં આવે છે.